વલસાડના અતુલ ખાતે પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં કમલ ટાઇગર ટીમનો થયો વિજય. વલસાડ નજીક આવેલા અતુલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ તાલુકાના 97 ગામોમાંથી 190 ખેલાડીઓનું સિલેક્શન કરી 10 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 10 ટીમના માલિકો સાથે એક અઠવાડિયા સુધી અતુલના ઉલ્લસ જીમખાનાના ગ્રાઉન્ડ પર મેચ રમાડવામાં આવી હતી, જેમાં ફાઇનલ મેચમાં વલસાડના રબડા ગામના કમલ ટાઇગરની ટીમ અને કોસંબા ગામના તેજ એકવા ટાઇટન પહોંચી હતી, જેમાં કમલ ટાઇગરની ટીમનો વિજય થયો હતો અને તેમને રોકડ રૂપિયા 1,30,000 તથા ટ્રોફી અને રનર્સ અપને તેજ એકવા ટાઇટન ટીમને 75,000 રૂપિયા રોકડા અને ટ્રોફી આપવામાં આવી હતી. આ સાથે મેન ઓફ ધ સિરીઝના ખેલાડીને બાઇક આપવામાં આવી હતી. આ પ્રસંગે લાલભાઈ પરિવારના આસ્થાબેન લાલભાઈ, વલસાડ બેઠકના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ડીવાયએસપી પ્રદીપસિંહ ચાવડા, વિરોધ પક્ષના નેતા ભોલાભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય આનંદભાઈ પટેલ, શાંતિ મોટર્સના માલિક પંકજભાઈ પટેલ, પિન્ટુભાઈ દેસાઈ, તેજ એકવાના માલિક નરેન્દ્રભાઈ ટંડેલ, અતુલ ઉલ્લાસ જીમખાનાના પ્રમુખ વિવેક ગદરે, સેક્રેટરી જેડી પટેલ, અતુલ કંપનીના સિનિયર જનરલ મેનેજર ગૌતમભાઈ દેસાઈ, અતુલ ગ્રામ પંચાયતના સરપંચ પન્નાબેન દેસાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોરદાર તાલીઓ, ભાઈ જોરદાર તાલીઓ. અને ટ્રોફી આપવા માટે હું વિનંતી કરું છું, ભાઈ જોરદાર તાલીઓ. ખૂબ જ મને ખૂબ જ આનંદ થાય છે કે અતુલ આ આયોજનમાં ભાગ અતુલે આ આયોજનમાં ભાગ લીધો છે. 1947માં જ્યારે અતુલની સ્થાપના થયેલી ત્યારે અહીંયા 50,000 લોકો આવેલા અને આજે આટલા બધા લોકો જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને મારી એવી આશા છે કે આગળ જઈને પણ અમે આવા કાર્યક્રમનું આયોજન કરીશું.